નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાત. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જે અદ્રશ્ય છે તે સૌથી વધુ શક્તિશાળી છે, જેમ કે ઈશ્વર અદ્રશ્ય છે, ગ્રહોમાં રાહુ અદ્રશ્ય છે. પૂજા અર્ચન મંત્ર જે કંઈ કરો એ રાહુ ના કરો, આ અદ્રશ્ય શક્તિ એટલે કે રાહુ તમને વિષ્ણુનો વૈભવ, લક્ષ્મીની સમૃદ્ધિ અને શિવની શક્તિ આપે એમાં લેશ માત્ર શંકા નથી. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં ડોક્ટર પંકજભાઈ નાગર સાથે હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. જ્યોતિષ એક વિજ્ઞાન શોની યાત્રા પાપા પગલી મારતા મારતા મેરેથોન દોડ કરી રહી છે અને લગભગ 700થી ઉપર શો અમે પાર કરી ચૂક્યા છીએ. શોની વિશેષતા એ છે કે અહીંયા અમે તો ક્યારેક એકલા એકલા વાતો કરતા જ હોઈએ છીએ, પણ ક્યારેક તમને પણ સામેલ કરતા હોઈએ છીએ. તમને એક અદ્ભુત સન્માન બક્ષીને વચ્ચેની ખુરશીમાં જ બેસાડતા હોઈએ છીએ અને અમે બંને આજુબાજુ હોઈએ છીએ. હા, તો વાત કરીએ હવે આજના શોના એક અદ્ભુત વિષયની. એના માટે હું અશોકભાઈ તરફ આગળ વધું છું. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સારી વાત કરી કે 2023ની શરૂઆત સાથે શોમાં એક ફરીથી સિલસિલો આપણે વ્યુઅર ગેસ્ટને લઈને એમના સવાલો જે આપની સમક્ષ પ્રત્યક્ષ મૂકવાની બાબત છે, એક તક છે આપણી માટે, એની માટેની વાત કરી પંકજભાઈએ. સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરીને જોડાઈ શકો છો કાર્યક્રમમાં. પંકજભાઈ આજે પણ આપણી સાથે વ્યુઅર ગેસ્ટ જોડાશે, પરંતુ જે ઘણા બધા હજારો કોમનનો જે સવાલો હોય છે અને એમાં આપણે ગત એપિસોડમાં પણ વાત કરી હતી કે એક આવાસમાં એક સુખ મેળવવા માટે અથવા મકાનનું સુખ કયા ગ્રહો આપી શકે એની વાત કરી હતી, પરંતુ આજે જે સવાલો છે એમાં થોડા આપણે થોડી ઉલટી બી વાત કરીશું કે મકાન સુખથી વંચિત રહે જે જાતકો, તો એમને એવી કુંડળીમાં કયા ગ્રહો યોગ હોય કે જે મકાન સુખથી વંચિત રાખે એની વાત કરી આજે. અશોકભાઈ, મારી પાસે આવનારા ઘણા લોકો, હમણાં એક કિસ્સો બન્યો કે સાણંદની બાજુમાં કંઈક 50 નાના નાના મકાન બનાવવાના પ્લોટ પાડેલા, લોકો પૈસા રોક્યા અને રાતોરાત બિલ્ડર છૂમંતર થઈ ગયો. બરોબર છે, આવી ઘણી ઘટનાઓ આપણી સમક્ષ આવે છે અને આપણે બસ મૂંગા મને જોઈ રહીએ છીએ, એના માત્ર સાક્ષી બનીએ છીએ. પરંતુ પેલા જેણે પૈસા રોક્યા હોય તો બિચારા જિંદગીની કમાણી ખોવે છે. સાચી વાત છે. તો આવા એવા કયા ગ્રહયોગ કુંડળીની અંદર હોય કે જેના કારણે આવી ઘટનાઓ દુર્ઘટનાઓ બને? મેં અસંખ્ય કુંડળીઓ જોઈ છે. હમણાં જ એક જાતક મારી પાસે આવેલા, એમનો 4th સ્થાનની અંદર કર્ક રાશિનો શનિ હતો, હસ્તનો શનિ, ચંદ્રની રાશિનો શનિ, પાછો કર્કનો, એટલે ચંદ્ર એ મનનો કારક છે ને એમાં શનિ બેઠો અને પાછો જમીન મકાનના સ્થાનમાં બેઠો, એટલે એમને મકાનમાં કંઈક 85 લાખ રૂપિયા બિલ્ડરને રોકડા આપ્યા અને બાનાકત કરવાની વાત આવી જ્યારે વ્હાઈટ મનીથી. પછી દસ્તાવેજનો વારો આવે, ફોન બંધ, ઉપાડે જ નહીં કોઈ. આ જાતક સાથે આવી ઘટના આવી બીજી વખત બની ગઈ. પહેલાં પણ જ્યાં એમણે મકાન લીધેલું એમાં છેતરામણી નહોતી થઈ, પણ અડોશી પડોશી એવા આવી ગયા ને કે બિચારો ચેનથી રહી જ ના શક્યો. એટલે આ એક મકાનનું જે કહેવાય ને કે શાપિત યોગ કહેવામાં આવે. શાપિત યોગ એટલે શું તમને સમજાવું કે શનિ હોય અને મકાનનું સ્થાન 4th સ્થાન છે જન્મકુંડળીમાં, એમાં શનિ ને રાહુ હોય તો શાપિતીઓ હોય, આવા જાતકો મકાનની દ્રષ્ટિએ બહુ દુઃખી થતા હોય છે. આપઘાત કરવાનો વારો આવે સાહેબ, અને એમાં જો શનિ રાહુ ને ચંદ્ર ભેગા થાય તો ગયા કામ છે. આ એક ભયાનક વિષયોગ પણ કહેવાય, શાપિત યોગ પણ કહેવાય, અને આવા જાતકો જિંદગીભર મકાન સુખથી વંચિત રહેતા હોય છે. અને આવા જાતકો એક મકાનને લઈને મોટો શાપ, જેને અંગ્રેજીમાં કર્સ કહેવામાં આવે છે, એ ભોગવતા હોય છે. આ વાત થઈ મકાનના જે ખરાબ શાપિત ગ્રહયોગ છે એની. ક્યારેક એવું પણ બનતું હોય છે કે ચતુર્થ સ્થાનમાં મંગળ રાહુ હોય તો મકાનને લગતી તકલીફો પેદા થાય. ક્યારેક એવું પણ બનતું હોય છે કે ચતુર્થ સ્થાનની અંદર પ્લુટો અને શનિ હોય
તો પણ આ પ્રકારની તકલીફો ઊભી થતી હોય છે. ક્યારેક શનિ ને કેતુ હોય તો પણ તકલીફ થતી હોય છે, ક્યારેક મંગળ કેતુ હોય, ક્યારેક રાહુ મંગળ સાથે જોડાતો હોય, રાહુ સૂર્ય સાથે જોડાતો હોય તો ગ્રહણ યોગ થાય, શનિ સૂર્ય સાથે જોડાતો હોય ચતુર્સ્થાનમાં હોય તો પણ પિતૃદોષ ઊભો થાય, વાસ્તુદોષ ઊભો થાય, શનિ રાહુ ભેગા થાય તો પ્રેતશાપ યોગ ઊભો થાય, શાપિત યોગ ઊભો થાય, એવા અસંખ્ય પરિબળો. ઉપરાંત ચતુર્થ સ્થાનનો માલિક, હું તમને ઉદાહરણ આપું છું, મેષ લગ્નની કુંડળી હોય, કાયમ મેષ લગ્નની જ વાત કરીશ કારણ કે તમારા મગજમાં ઠસોઠસ આ વાત ભરાઈ જાય, ઉતરી જાય શિરાની જેમ, કે મેષ લગ્નની કુંડળી હોય તો ચોથા સ્થાનમાં ચંદ્રની રાશિ આવે એટલે કે કર્ક રાશિ આવે, એનો માલિક ચંદ્ર થાય. અને ચંદ્ર જો મેષ લગ્નની અંદર ખાડે જાય એટલે કે આઠમા સ્થાનની અંદર જાય એટલે કે વૃશ્ચિક રાશિમાં જાય, તો ચંદ્ર તો નીચ રાશિમાં આવી જાય, વૃશ્ચિકમાં આવેલ વિછોડો કહેવામાં આવે છે. અને ચતુર્થસ્થાનના માલિક તરીકે મૃત્યુ સ્થાનમાં જાય. આવા જાતકો મકાન લીધા પછી મૃત્યુ સમાન પીડા ભોગવતા હોય છે. એમ ચતુર્થ સ્થાનનો જે માલિક બનતો હોય, કોઈ પણ બનતો હોય, શુક્ર બનતો હોય અને છઠ્ઠા આઠમા સ્થાનમાં જાય, બારમા સ્થાનમાં જાય, સૂર્ય બનતો હોય છઠ્ઠા આઠમા બારમા સ્થાનમાં જાય, ચંદ્ર બનતો હોય છઠ્ઠા આઠમા બારમા સ્થાનમાં હોય, એની કુંડળી એક આપણે ખરાબ ગ્રહયોગની કુંડળી પણ આ સ્ક્રીન ઉપર તમે આસાનીથી જોઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈ લેજો. જો આ તમારી કુંડળી હોય તો મહેરબાની કરીને તમે મકાન માટે જ્યારે પણ ખરીદીની તૈયારી માનસિક રીતે કરતા હો કે આર્થિક રીતે કરતા હો ત્યારે બહુ જ 100,000,000 વાર વિચારી કોઈ સારા માણસનો સંપર્ક કરી અને ત્યારબાદ મકાન ખરીદવા માટે આગળ વધજો. અન્યથા આ પ્રેતશાપ યોગ, શાપિત યોગ, ગ્રહણ યોગ અને મકાનના દુષ્કર યોગ તમને ક્યાંક ને ક્યાંક તમારી માનસિક શાંતિ, આર્થિક વ્યવસ્થા, શારીરિક વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરી નાખશે અને છેવટે તમને જિંદગી જાણે એળે ગઈ હોય એવો અનુભવ થશે. તો આ ગયા એપિસોડમાં પણ મેં સમજાવેલું સારા મકાનના યોગ, આ એપિસોડમાં તમને સમજાવ્યું ખરાબ મકાનના યોગ, આ બંનેને મનોલક્ષી વિચાર દ્વારા લાંબો વિચાર કર્યા પછી જ તમે આગળ વધજો એવી મારી તમને નમ્ર પ્રાર્થના છે. પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે જે લોકોના સવાલો હતા કે મકાન સુખથી વંચિત રહેવા માટે જે કારણભૂત બાબત છે જ્યોતિષની દ્રષ્ટિએ, એ પંકજભાઈ ખૂબ સારી રીતે આપણને સમજાવ્યું અને માર્ગદર્શન આપ્યું. પંકજભાઈ શોમાં હવે સમય શરૂ થઈ ગયો છે આપણા વ્યુઅર ગેસ્ટ માટે એમને બોલાવવાનો, તો એમના પણ જે સવાલો છે એમને લઈને પણ આપણે એને વાંચી આપીશું. તો લેટ્સ વેલકમ વ્યુઅર ગેસ્ટ. બિલકુલ પંકજભાઈ અને દર્શક મિત્રો, આજના આપણા વ્યુઅર ગેસ્ટ આપની સાથે જોડાઈ ગયા છે અને એમનો હું પરિચય કરાવી દઉં. એ પોતે એક સારા એસ્ટ્રોલોજીમાં બિલીવ કરવા વાળા, જ્યોતિષનું ખરેખર બહુ મોટું જ્ઞાન ધરાવે છે અને આજે આપણા શોમાં આવ્યા છે. વિપુલભાઈ પંડ્યા શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. દર્શક મિત્રો, ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે જ્યોતિષને લગતા અથવા તો એવા કોઈ વિદ્વાન માણસ જ્યારે આપણા એપિસોડમાં કાર્યક્રમમાં એક આવતા હોય ત્યારે ખૂબ આનંદ થાય છે. પંકજભાઈ તો આપનું ફરીથી સ્વાગત છે અને જો પંકજભાઈ વિશે આપનું કંઈ નોલેજ હોય અથવા તો એમની કોઈ નોલેજની વાત હોય, પ્રોગ્રામની વાત હોય, તો આપ કોઈ એ વિશે કોઈ જાણતા હોય તો એની પ્રતિક્રિયા લઈ ગયા. હું આ જીટીપીએલના તમારા પ્રોગ્રામને ઘણી વાર માણી ચૂક્યો છું, પંકજભાઈને પણ હું ઘણી વાર સાંભળી ચૂક્યો છું અને એમની ઘણી બધી સારી એવી નોલેજની જે વાત છે જ્યોતિષ વિશેની એ પણ હું બહુ સારી રીતે જાણું છું અને બહુ સટીક રીતે એમને નિરાકરણ જેવા જવાબો પણ ઘણા સારી રીતે આપેલા છે અને ખૂબ સારું એમનું આ જ્યોતિષ વિષયનું ઘણું બધું સારું એ જણાવી શકે છે અને એના માર્ગદર્શન દ્વારા ઘણા બધા લોકો જન સમુદાય એનો લાભ પણ ઘણાએ લીધેલો જ છે અને લઈ પણ શકે છે. આ બાબતે ખરેખર પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર છે. બિલકુલ બિલકુલ વિપુલભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને તમારી જોડે જયારે વાત થઈ ત્યારે આપ ડોક્ટર પંકજભાઈને મળવાની પણ એક આતુરતા જણાવી હતી, તો આજે પંકજભાઈ આપની સમક્ષ છે, પ્રત્યક્ષ છે, તો જે જ્યોતિષને લગતા આપના કોઈ સવાલો છે અથવા કોઈ પૂછવું છે કોઈ બાબત તો આપ એમને સવાલ કરી શકો. બરાબર,
જ્યોતિષના લગતા સવાલોમાં તો એવું છે કે ઘણા બધા જે સામાન્ય વર્ગના માણસો આપણી પાસે જ્યારે પ્રશ્ન લઈને આવતા હોય છે એમાં ઘણા પ્રશ્નો એવા પણ હોય છે કે જેમ કે કેમદ્રુમ યોગ બનતો હોય તો કેવી રીતે બને છે કુંડળીમાં એ પણ જાણવાની ઉત્સુકતા હોય છે અને એનું નિરાકરણ પણ જાણવા ઘણા લોકો આપને પ્રશ્ન કરતા હોય છે, તો એ વિશે કંઈક આપ માહિતી આપો તો સારું. જ્યોતિષના વિપુલ જ્ઞાન સાથે વિપુલભાઈ પંડ્યા આપણા બધાની વચ્ચે વિપુલ પુલ બનીને તમને કંઈક આપવા માંગે છે, તો એમને આજે આવકારીએ. નાના છો પણ નમસ્કાર કરું છું તમારા જ્ઞાનને. હવે કેટલીક વાતો આપણે એમની પાસેથી જ કરાવીએ યાર, બરોબર છે ને? કારણ ઘણી વખતે શું થાય છે કે હું ઊંચો નીચો થઈ જાઉં અને ક્યાંક ભૂઠો પડું, મારું જ્ઞાન ઓછું પડે, એના કરતાં વિપુલભાઈને આપણે પૂછીએ. આજે તમે કેમુદ્રમ યોગ કીધો, કેમદ્રુમ યોગ વિશે માહિતી દર્શકોને આપી શકો. હવે એના બહુ શબ્દો ચાલે છે, ધારો કે કેમદ્રમ યોગ છે, કેમુદ્રમ યોગ છે, કેમદ્રુમ, કેમદ્રુમ યોગ છે. સારું, હવે તમને કહો કેમદ્રમ યોગ અગર તો કોઈ પણ યોગ જન્મ કુંડળીમાં કે જ્યોતિષશાસ્ત્રમાં એનો મુખ્ય આધાર કયો ગ્રહ હોય છે? ચંદ્ર દ્વારા, ચંદ્રથી. ચંદ્રથી. હવે આ કેમદ્રમ યોગ ચંદ્ર એવી કઈ સ્થિતિમાં મુકાય છે કે જેના કારણે સર્જન થાય છે? ચંદ્ર જ્યારે પોતાના સ્થાનથી આગળ પાછળ એટલે કે બીજે કે બારમે કોઈ ગ્રહ સાથે ન હોવાના કારણે કેમદ્રુમ યોગ બની શકે છે. રાહુકેતુ નહીં ગણવાના, બરોબર ને? રાહુકેતુ નહીં ગણવાના આપણે, કોઈ પણ ગ્રહ ના આવે, ચંદ્ર એકલો પડી જાય બિચારો, કેમદ્રુમ યોગનું સર્જન કરે. બરાબર. કેમદ્રુમ યોગથી જનરલ આપણે વિચારતા હોય છે કે ગરીબી આવે, દરિદ્રતા આવે, ને પૈસા જતા રહે, અને સાવી નીચા સ્તરમાં આવી જઈએ, જિંદગીમાં કશું કરી ના શકીએ, અને એવું બધું થતું હોય છે. બરાબર. કારણ કે ચંદ્રને જોઈએ એવું બળ બીજા ગ્રહો દ્વારા મળતું નથી, એટલે એકલો અટૂલો ચંદ્ર જેમ એક જેલની અંદર કોઈ મોટું વ્યક્તિત્વ હોય પણ એકલો એને મૂકી દો તો એક પણ પ્રવૃત્તિ ના કરી શકે, એવી હાલત ચંદ્ર એની થાય જન્મકુંડળીમાં, બરોબર છે? દેટ ઇઝ કોલ્ડ કેમદ્રુમ યોગ. કેમ આપણે એને ગરીબીનો યોગ કહીએ, દરિદ્રતાનો યોગ કહીએ છીએ, બરોબર છે ને? એનું સાચું નામ છે સંસ્કૃતની અંદર કયામ ધ્રુમ, કયામ ધ્રુમ એટલે કે જેની પાસે સંપત્તિ નથી અને આ જીવન પોતાના સ્ટેટસ કરતા નીચું જીવન જુએ, એનું નામ કયામ ધ્રુમ એટલે કે કેમુદ્રમ યોગ થતું હોય છે. બરોબર છે. તો આ યોગ તમે કહો છો કે ભાઈ ગરીબી લાવે છે અને આપણે હમણાં સેમિનારમાં ચર્ચા કરી એની, બરોબર છે, દરિદ્રતા લાવે છે એવું આપણે એક માન્યતા છે. હું તમને ત્રણ ચાર ઉદાહરણ આપું છું, બરોબર, એનો જવાબ તમારે જ આપવાનો રહેશે. અમેરિકાની કુંડળીમાં પણ કેમદ્રુમ યોગ છે, બરાબર, તો એ તો અમીર દેશ છે. બરાબર, સાચી વાત છે, સાચી વાત છે ને? હવે ભગવાન શ્રી કૃષ્ણની કુંડળી તમને ખબર છે ને, એમાં ચંદ્ર કઈ રાશિનો છે? વૃષભ. નક્ષત્ર કયું છે? રોહિણી. એની આજુબાજુ કશું નથી, એ ત્યારે જગતગુરુ છે. બરાબર છે. સોનાનો મહેલ છે યાર, લોકોને માર્ગદર્શન આપે છે, યુદ્ધ જીતાડે છે, મહાભારતનો હીરો છે, રાધાને લઈને ફરે છે, 16 જણા 8 ગોપીઓ છે, તેનાથી સુખી માણસ કયો મોટો? તેને તો કેમ ધર્મ યોગ છે. તો સાંભળો, બાંગ્લાદેશની કુંડળી તુલા લગ્નની કુંડળી છે પણ એમાં કેમુદ્રમ યોગ નથી. ખ્યાલ આવે તમને? હા, ખ્યાલ આવે. પણ એ તો ભિખારી છે, એને પાકિસ્તાનની બંનેની કુંડળીમાં કેમુદ્રમ યોગ નથી, તો ભિખારી છે. જેની કુંડળીમાં છે એ તો અમીર છે, સંપત્તિવાન છે. એટલે મારું કહેવાનો મતલબ દર્શક મિત્રો એટલો જ છે કે પંડ્યાભાઈ ખૂબ જ જ્ઞાની છે. જ્ઞાન એક એવી ઘટના છે કે જેનું પ્રચાર અને પ્રસાર દ્વારા તમે લોકોની આંખ ખોલી અને એના બુદ્ધિના દ્વાર, સબકોન્શિયસ માઇન્ડના દ્વાર, જેને અચેતન મન કહેવામાં આવે છે, એને ખોલી અને એ સાચી માહિતી ઠોંસી ઠોંસીને ભરવામાં આવે તો એ જ્ઞાન, સાચું જ્ઞાન તમારા પંચમહાભૂત તત્વની અંદર, તમારા દેહની અંદર આવ્યું કહેવાય. પહેલી વસ્તુ એ છે, બરાબર છે? રાઈટ. એટલે વિપુલભાઈ પંડ્યા આજે તમે અહીંથી કંઈક વિપુલ લઈને જશો, બરાબર, બરોબર છે ને? એ કેવો પુલ તમારા મારા વચ્ચે બંધાશે ના, કે ભલે કર્મકાંડ તરીકે કે
કર્મકાંડી તરીકે તમારો બ્રાહ્મણ તરીકે અધિકાર છે અને બ્રહ્મ દેવતાને મારા નમસ્કાર છે, પરંતુ એવું જરૂરી નથી કે કેમુદ્રમ યોગ હોય એટલે ગરીબ હોય, દરિદ્ર હોય, ગરીબીના સ્તરથી નીચે જીવતો હોય, એવી બધી ઘણી ઘટનાઓ છે. ધારો કે હું તમને એવા લોકોના ઉદાહરણ આપું કે જે લોકો ખરેખર એમની પાસે એટલું બધું ધન છે, ધારો કે ટાટા, મારું છે તો કેમ ઉદાહરણ યોગ, મારો દીકરો ડોક્ટર રોહન નાગર ભયાનક કેમુદ્રયોગ છે, 6 ક્લિનિક છે એની પાસે લંડનમાં. સરસ. એટલે જે જૂના જરી પુરાણા યોગ હોય એ સારા હોય કે ખરાબ હોય, સારા પણ હોય શકે, તારે ગઈ કેસે યોગ હોય પણ હા ઉલટામાં પણ ઉલટું ચાલતું હોય, કટોરોલીનું ઉભો હોય, અને કેમુદ્રમ યોગ હોય હવે BMW ચલાવતો હોય, બની શકે. એટલે જે આપણે જર્જરિત થયેલા યોગ છે, જૂના પુરાણા યોગ, એનો જીર્ણોદ્ધાર કરવામાં બરાબર એનું રિનોવેશન કરવું પડે, એનું રીડેવલપમેન્ટ કરવું પડે, તે જ્યોતિષશાસ્ત્રની સાચી સેવા કરી કહેવાય. લાયક પછી એવું યાદ રાખજો કે આ યોગ છે એટલે આવું થશે એવું જરૂરી નથી. અલબત્ત કેમુદ્રમ યોગ હોય એનું નિર્દેશન, એનું એનાલિસિસ બરાબર, એની સમજ તમારા જે પાસે આવે બતાવવા માટે તમારા બરાબર જાતક, જેને કહીએ છીએ જાતક, એટલે ખબર છે ને કે જેની તક જતી રહે એમ જાતક, બરોબર, કોઈ આવે તમારી પાસે તેને સમજાવવાની કોશિશ કરજો. એનાથી શું વિપુલભાઈ કે સૌથી પહેલા તો એક બ્રહ્મ દેવતા તરીકે, એક શાસ્ત્રી તરીકે અને નાગર બ્રાહ્મણ તરીકે તમારી જ્ઞાનની આભા તેજ એની આંખોમાં એવું પડશે કે તમારા જ્ઞાનથી અંજાઈને તમને પ્રણામ કરશે અને કહેશે કે તમે કેવો એ કરવા માટે તૈયાર છું સાહેબ. ના ના બરાબર છે, તમારે કોઈ વિધિ કરવાની રહેશે જ નહીં, એ તમારા મેસ મેરિઝમમાં આવશે. એટલે જ્ઞાન જેવું એક કે મેસ મેરિઝમ છે જ નહીં આ જગત ઉપર, બરાબર છે. એટલે બિલકુલ નિશ્ચિત રહેજો, આવી કોઈ ઘટના છે નહીં, આવી ઘટના કોઈ આકાર લેતી નથી. જૂના જરી પુરાણા યોગનું આપણે જીર્ણોદ્ધાર કરવાનું છે, જેમ મંદિરને આપણે નવું બનાવીએ છીએ, દેહના આપણા અમે અત્યારે મેકઅપ આ જીર્ણોદ્ધાર કરીને બેઠા છીએ, બરાબર છે. આમ તો આ ઉંમરે તો પછી દેખાય તો કરો છે, એવું દેખાય, પણ આ બધું જીર્ણોદ્ધાર કર્યો છે એટલે ઉદ્ધાર થયો છે. શું હું બેસવા માટે એમ, તમારે પણ આ કંઈક નવું કંઈક કરજો આપણે, બરોબર ને. હું પણ તમને બોલાવીશ ક્યારેક મારા સેમિનારમાં, મારું જે લર્નિંગ પ્રોસેસ ચાલતી હોય ત્યારે તમને લઈશ, તમને મજા પડી જશે, બરોબર. બીજો પ્રશ્ન, બીજો પ્રશ્ન તો ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે કુંડળીના યોગ પ્રમાણે હમણાં પેલા ભાઈએ કીધું એમ વિદેશ યાત્રાનું, અચ્છા વિદેશ યાત્રા વિશે કદાચ કઈ માહિતી આપો કે કયા વિદેશ ગમન, વિદેશ યાત્રા, વિદેશ સ્થાયિત્વ, હા બરોબર છે, અને જે કહેવાય ને કે પરમેનન્ટ કાયમી ધોરણે ત્યાં સ્થાપિત થવું, આ ચાર પ્રકાર અલગ અલગ છે. તમને સમજાવી દઉં, બહુ મહત્વનો પોઈન્ટ છે. ધારો કે તમારી કુંડળીમાં પરિવર્તન યોગ હોય, પરિવર્તન યોગ એટલે કે ધારો બુધ ગુરુની રાશિમાં બેઠો, ગુરુ બુધની રાશિમાં બેઠો હોય, ધારો કે ગુરુ મિથુનમાં હોય તો બુધની રાશિમાં આવે, બરોબર, અને બુધ જો ધન રાશિમાં હોય તો ગુરુની રાશિમાં આવે, બંને અસ્તના થઈ જાય પણ પરિવર્તિત થયા કહેવાય. અંગ્રેજીમાં બધાને એક્સચેન્જ ઓફ હાઉસીસ કહેવામાં આવે છે, પરિવર્તન યોગ. તો આવો જાતક છે ને એ વિદેશ જાય, રોકાય અને કાયમી ધોરણે વસવાટ કરે, સિટીઝન થઈ જાય, બે બારનો યોગ હોય. ધારો કે આપણે મેષ લગ્નની એક કુંડલી ઉપાડીએ છીએ તો બારમા સ્થાનનો સ્વામી કોણ થયો, ગુરુ, ગુરુ. બીજા સ્થાનનો શુક્ર, શુક્ર. ગુરુ શુક્ર જોડાય મેષ લગ્નમાં તો તમે વિદેશ યાત્રા અસંખ્ય વખત કરી શકો, એક વખત કરતા વધારે વખત તમે કરી શકો છો, બરોબર. આ બે યોગ મેઇન છે કે યાત્રા કરીને પાછા આવું અને નામ યાત્રા આવું અને ત્યાં રોકાઈ જવું, બરોબર ને. આ બંનેના અલગ અલગ યોગ છે. એટલે વિદેશ યોગ ઘણી બધી ઘટનાઓ છે. ધારો કે ચોથું સ્થાન એ આપણું માતૃભૂમિનું સ્થાન છે, જેનું ચોથું સ્થાન ખૂબ જ સરસ મજાનું હોય, ત્યાં સુંદર મજાના ગ્રહો બેઠા હોય, શુભ ગ્રહો બેઠા હોય, તો એ લોકો પોતાની માતૃભૂમિની સેવા કરવા માટે ગમે એટલા ભણેલા ગણેલા હોય, વિદેશમાં ભણે પણ અહીં સેવા કરવા માટે રોકાઈ જાય છે. સ્વદેશ પિક્ચર હતું શાહરૂખ ખાનનું, બરોબર ને, આશુતોષ ગોવારીકરે ઉતારેલું, ફ્લોપ ગયેલું
પણ એની અંદર એ ભાવના બતાવે છે કે મોટી પદવી, અસંખ્ય એવોર્ડ છતાં પણ પોતાના દેશની સેવા કરવા પાછા, એવા લોકોને ચોથા સ્થાનની અંદર આ પ્રકારના યોગ હોય. ચોથા સ્થાનમાં શનિ રાહુ હોય તો પોતાની માતૃભૂમિને છોડી દે, પોતાની માતાને છોડી દે અને બીજે જઈને વસવાટ કરે, એટલે માસી ભેગો થઈ જાય માને મૂકીને, બરોબર? એવું થયા, એટલે આ પ્રકારના યોગ હોય છે બધા. પંકજભાઈ, આપનો વિશેષ આભાર. અને હજી આપણો કાર્યક્રમમાં થોડો સમય છે, તો વિપુલભાઈ એક કોઈ નાનો અન્ય સવાલ હોય તો એ પણ લઈ લઈએ. અન્ય સવાલમાં તો એવું છે પંકજભાઈ, કે સંન્યાસ યોગ કેવી રીતે શું પ્રભાવ કરે છે અને સંન્યાસ યોગ કેવી રીતે બને છે એના ઉપર થોડો પ્રકાશ આપો તો સારું. સંન્યાસ યોગનો પ્રભાવ તો આપણે ચર્ચા નહીં કરીએ એની, કારણ કે એના પ્રભાવ અને અભાવ બધાને ખબર છે સંન્યાસી થયા પછીના. એટલે આપણે સંન્યાસી કેવી રીતના થવા એની વાત કરીએ, કે કુંડળીમાં બે ગ્રહો મહત્વનો છે. એક શનિ છે, આધ્યાત્મવાદ સાથે જોડાયેલો છે, ગુરુ ધર્મ સાથે જોડાયેલો છે. ગુરુ શનિની યુતિ હોય તેવા જાતકો, ધારો કે શંકરાચાર્ય, આપણા બધા શંકરાચાર્યની કુંડળી જોજો, ગુરુ શનિના યોગ હશે. તો જ્યાં ગુરુ શનિ કુંડળીમાં જોડાય તેવા જાતકો સંત અને સંન્યાસી બની શકે છે. બીજા કેટલાક આર્ટિફિશિયલ સંન્યાસી પણ હોય છે. એ કયા હોય તમને સમજાવી દઉં, કે જ્યારે બુધ કુંડળીમાં કોઈ બળવાન ગ્રહ સાથે કે જે પુરુષાતન સાથે જોડાયેલો હોય, લાઈક મંગળ એ પુરુષાતનનો કારક છે, બરાબર, એગ્રેસિવ છે અને એ જાતીયતા સાથે સીધો સંપર્ક ધરાવે છે, એને બુધ છે નપુંસક ગ્રહ છે. મંગળને બુધ ભેગા થાય સંબંધમાં કોઈ પણ પ્રકારે, તેવો જાતક શું થાય કે નાનપણથી શિખંડી પ્રકૃતિનો ભોગ બન્યો હોય, બરાબર, એટલે એવા જાતકો પરણવાનું પસંદ ના કરે, શું કરે પછી, સંન્યાસી થઈ જાય. એટલે સંન્યાસી બે પ્રકારના હોય છે, એક સંન્યાસી એટલે મેં બીજો કહ્યો એ કે જે આર્ટિફિશિયલ છે, અને એક ખરેખર પેલા જે સાચા અર્થમાં સાત્વિક સંન્યાસી છે એમની વાત છે. એવા હા, જે લોકો ખરેખર ગુરુ શનિના યોગથી બને છે અને પછી વાળા જે છે એ મંગળ બુધના યોગથી બને છે, એમાં ઘણી બધી વસ્તુ જોવી પડે. સાતમું સ્થાન એ ગુપ્તાંગોનું છે, આઠમું સ્થાન એ ગુપ્તાંગોનું છે, નપુંસકતા કેવી રીતના ઊભી થાય, બુધ ક્યાં બેઠો હોય, શનિ ક્યાં બેઠો હોય, આ બધા ગ્રહો ભેગા થાય, એ બધું ક્યારેક તમે ફરીથી બોલાવીશું આપણે, બરોબર ને? પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, અને વિપુલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, કે આજે ખૂબ જ સારા એવા ત્રણ યોગની જે ચર્ચા હતી એના ખૂબ સવાલો સારી રીતે કર્યા, કે જેમાં કેમુદ્રમ યોગની વાત થઈ, પરિવર્તન યોગ, જે વિદેશ ગમનની વાત હતી, અને છેલ્લે જે સંન્યાસ યોગની પણ વાત કરી. તો દર્શક મિત્રો, ક્યાંક ક્યાંક આ વિશે ખૂબ જ ખુલ્લી વિસ્તારથી ચર્ચા કરી છે અને પંકજભાઈએ ખૂબ સારું માર્ગદર્શન પીરસ્યું છે. વિપુલભાઈ, અહીંયા સમયની મર્યાદા છે, આપણે કાર્યક્રમ સમાપન તરફ છે, પરંતુ આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આપ કાર્યક્રમમાં જોડાયા, અને આઈ હોપ કે તમને અહીંયા આવ્યા પછી આજે ખૂબ આનંદ થયો, અને પંકજભાઈ સાથેની મુલાકાત પણ બિલકુલ ખૂબ ગમી, અને જે ઘણા સમયથી ઈચ્છા હતી કે પંકજભાઈ ને જોઈએ છે આપણે, બિલકુલ, પણ સામ સામે બેસી અને વાત કરી શકાય એવો કોઈ મોકો તમારા માધ્યમથી આજે અમને પ્રાપ્ત થયો, એ ખૂબ ખૂબ તમારો પણ આભાર, પંકજભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર, આપનો પણ ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. પરંતુ દર્શક મિત્રો, આપ પણ જો કાર્યક્રમમાં અહીંયા પ્રત્યક્ષ આવી અને પંકજભાઈ સાથે આપના સવાલો પ્રશ્નોનું સમાધાન ઈચ્છતા હોય અને કાર્યક્રમમાં આપ સહભાગી બનવા માંગતા હોય, તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર 100 ની પ્રતિક્રિયા પૂરી કરી અને આપ કાર્યક્રમમાં જોડાઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. રાહુ અને રાશિઓ એની પણ થોડી એક વિશેષ વાત કરીએ. વૃષભ રાશિમાં, મિથુન રાશિમાં બહુ સારો કહેવાય છે, મકર કુંભમાં ખૂબ સારો કહેવાય છે. રાહુ ત્રીજા, છઠ્ઠા, દસમા, અગિયારમા સ્થાનમાં ખૂબ સારો કહેવાય છે, ઉપચય સ્થાનની અંદર સારું કહેવાય છે. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર.